અને જે હેતુની ક્ષમતા સિદ્ધ થાય છે તેમની સામે ખરાની નિશાની તેમજ જે હેતુની ક્ષમતા સિદ્ધ ન થતી હોય તેની સામે ખોટાની નિશાની મૂકવામાં આવે છે અને જો હેતુની ક્ષમતા આંશિક રીતે સિદ્ધ ન થતી હોય સમજજો આંશિક રીતે સિદ્ધ ન થતી હોય તો તેની સામે ક્વેશ્ચન માર્કની નિશાની મૂકવામાં આવે છે આ પત્રકમાં ચાલીસ ગુણમાંથી સિદ્ધ કરેલી ક્ષમતાના આધારે નીચે પ્રમાણે ગુણ દર્શાવવામાં આવે છે એટલે કે જે આપણને ટોટલ ગુણ છે તે છે ચાલીસ ગુણ તેમાંથી જે સિદ્ધ થયેલા છે તેની ક્ષમતાના આધારે ગુણ આપવામાં આવે છે તે નીચેના સૂત્ર પ્રમાણે આપણે આપીશું મેળવેલ ગુણ બરાબર ખરાની નિશાનીની કુલ સંખ્યા તેને ગુણ્યા ચાલીસ ભાઇંગ્યા સત્રની કુલ ક્ષમતાઓની સંખ્યા આમની પરથી આપણને મેળવેલ ગુણ મળશે હવે વાત કરીએ પત્રક બી કે જે વ્યક્તિત્વ વિકાસ પત્રક છે આ પત્રક દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસમાં પણ થાય છે આ પત્રકમાં કુલ ચાર ક્ષેત્રોને અને લક્ષીને ચાલીસ વિધાનો પસંદ હોય કરવામાં આવતા હોય છે એટલે કે હોય છે તેમાં એટલે કે આ પત્રકમાં ચાર ક્ષેત્રો સમજજો યાદ રાખવાનું છે આ ચાર ક્ષેત્રને અનલક્ષીને ચાલીસ વિધાન આપવામાં આવેલા હોય છે આ ચાલીસ વિધાનમાંથી તો નવ વિધાનો શિક્ષક જાતે જ નક્કી કરે છે પત્રક સી કે જે પરિણામ પત્રક છે સત્રના અંતે આ પત્રક ભરવાનું હોય છે ધોરણ ત્રણથી આઠમાં જુદા જુદા વિષયોમાં તેમજ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસના મૂલ્યાંકન દ્વારા મેળવેલા ગુણના આધારે તેને ગ્રેડ આપવામાં આવે છે અને યાદ રાખો ધોરણ 8 ના પરિણામમાં ગ્રેડ અને ગુણ બંને દર્શાવવામાં આવતા હોય છે હવે વાત કરીએ પત્રક D ની આ પત્રક ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેનું પત્રક છે પત્રક E ની વાત કરીએ તો સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક પત્રક E શું છે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક કે જે ધોરણ એક થી આઠ સુધી ધોરણ એક થી આઠ સુધી જુદા જુદા વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રોમાં કરેલા વિકાસને ધ્યાને લઈ તેનું મૂલ્યાંકન કરી તેની નોંધ કરવામાં આવે છે આ પત્રકમાં પત્રક જેની વાત કરીએ તો શાળાના અંતે આ પત્રક આપવામાં આવે છે અને પ્રમાણપત્ર સ્વરૂપે આપવામાં આવે છે ધોરણ આઠ સુધીનો અભ્યાસ વિદ્યાર્થીએ પૂર્ણ કર્યા બાદ આ પત્રક તેને આપવામાં આવતું હોય છે અને આ પત્રકમાં વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓ પણ દર્શાવવામાં આવતી હોય છે હવે વાત કરીએ સાચવી રાખવાના પત્રકો એટલે કે દફ્તરના કેટલા પ્રકાર છે કુલ પાંચ પ્રકાર છે કાયમી દફતર જેનો વર્ગ અમાં સમાવિષ્ટ થતા પત્રકોની આપણે વાત કરીશું પાંત્રીસ વર્ષ સુધી સાચવાનું દફતર વર્ગ બીમાં સમાવિષ્ટ પત્રકોની વાત કરવાની છે દસ વર્ષ સુધી સાચવી રાખવાનું દફતર એટલે કે વર્ગ ક માં સમાવિષ્ટ પત્રકોની વાત કરીશું પાંચ વર્ષ સુધી સાચવાનું દફતર વર્ગ ડીમાં સમાવિષ્ટ પત્રકો એક વર્ષ સુધી સાચવણ દફતર એટલે કે વર્ગ ઈ માં સમાવિષ્ટ પત્રકો ક્યાં ક્યાં છે તે આપણે માહિતી મેળવીએ સૌપ્રથમ વાત કરીએ કાયમી દફતર એટલે કે વર્ગ અ માં સમાવિષ્ટ પત્રકો ક્યાં ક્યાં હોય છે વય પત્રક ઉમરવારી સામાન્ય રજિસ્ટર જનરલ રજિસ્ટર કોઈ પણ આપણે કહી શકીએ છીએ આવક જાવક રજિસ્ટર ડેડ સ્ટોક રજિસ્ટર હુકમોની ફાઇલ પગાર પત્રકો ભથ્થા બિલ મુલાકાત રજિસ્ટર સર્વિસ બુક ખાનગી અહેવાલ રજિસ્ટર આ વાત થઈ આપણે કાયમી દફતરની તેની પછી વાત કરીએ પાંત્રીસ વર્ષ સુધી સાચવાનું દફતર એટલે કે વર્ગ બ માં સમાવિષ્ટ પત્રકો તે જોઈએ ક્યાં ક્યાં છે અન્ય શાળામાંથી આવેલ શાળા છોડી પ્રમાણપત્રકો એટલે કે એલ્સની ફાઇલ વાલી સ્લીપની ફાઇલ પ્રવેશ વખતે જરૂરી છે તે શાળા ફંડ હિસાબ રોજમેળ શાળા નિધિ સાદિલ ખર્ચ વગેરે કન્ટીજન્સી કન્ટીજન્સી હિસાબ વિઝિટ બુક શેરોપોથી સિક્કા રજિસ્ટર

વર્ગ કમાં જે પત્રકોનો જે આપણે વાત કરીએ છીએ તેમાં સમાવિષ્ટ થાય છે એટલે કે દસ વર્ષ સુધી તેને સાચવાના હોય છે તેની પછી વાત કરીએ પાંચ વર્ષ સુધી સાચવાનું દફ્તા એટલે કે વર્ગ ડ માં સમાવિષ્ટ પત્રકો ક્યાં ક્યાં છે મુખ્ય શિક્ષકની લોકબુક સૂચના બુક શિક્ષકોની સૂચનાપોથી પોથી શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક માસિક પત્રક ફાઇલ ચાર્જ લીધા કે દીધાને રિપોર્ટની ફાઇલ મૂવમેન્ટ રજિસ્ટર શાળા પુસ્તકાલયનું ઇસ્યુ રજિસ્ટર ટપાલ રવાનગી બુક ફીની પાવતી ચૂકવાયેલ શિષ્યવૃત્તિની પોચ વાર્ષિક અહેવાલ રજા રિપોર્ટ વાલી સંપર્ક રજિસ્ટર સંસ્થાકીય આયોજન વિદ્યાર્થીઓના હાજરીપત્રકો વ્યવહાર ફાઇલ શાળા સમિતિની કાર્યવાહી નોંધ એટલે કે પ્રોસેડિંગ બોકનો સમાવેશ થાય છે વર્ગ ડ માં જે પાંચ વર્ષ સુધી સાચવાનું દફતર છે એક વર્ષ સુધી સાચવી રાખવાનું દફતરની જ્યારે વાત કરતા હોય તેમાં એટલે કે વર્ગ ઇમાં સમાવેશ પત્રકો તે છે અભ્યાસક્રમ આયોજન પાઠ્યપુસ્તક વિતરણ વિદ્યાર્થીની ઉત્તરવહી માંગણી પત્રક વિદ્યાર્થીઓની યોગ્યતા દર્શક પત્રક દૈનિક નોંધપોથી વિદ્યાર્થી પ્રવાસ હિસાબ ફાઇલ સામૂહિક પ્રવૃત્તિઓને રોજનીશી વિદ્યાર્થીઓને વિતરણ કરેલ સામગ્રીની ફાઇલ પ્રવેશ પાત્ર બાળકોનું પત્રક અને અન્ય વિભાગમાં સમાવેશ ન થતો હોય તે તમામ અહીં એક વર્ષ સુધી સાચવાનું દફ્તરમાં તેવા પત્રકોનો સમાવેશ થશે થેન્ક યુ ફ્રેન્ડ્સ